કેમ છો મિત્રો, ઉડાન ટુ ફિલ્મ રિલીઝ થઈ આજે 4 દિવસ જેવા થઈ ગયા છે, જે આજે મેં જોઈ લીધી છે. તો કેવી છે ફિલ્મ અને સાથે અત્યાર સુધી કેટલી કમાણી કરી છે એની થોડી વાત કરીશું. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો અહીં આરવી પટેલના પિતા એટલે કે દેવેન્દ્ર ભોજાની તેમની પત્ની વર્ષો પહેલાં મૃત્યુ પામી હોવાથી તેમની દીકરી ક્રીનાને એકલી હાથે ઉછેરી છે. અને બીજી બાજુ વેવાણ એટલે કે પ્રાચી શાહ પંડ્યા જેમને એકલા હાથે પોતાનું આખું એમ્પાયર ઊભું કરી નાખ્યું છે, જે પાપડવાળા નામથી ફેમસ છે. આ બંને જણા કોલેજના સમયમાં એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, પણ તે સમયે કોઈ કારણ સંજોગે તે સાથે ન મળી શક્યા. પણ હવે ઘણા સમય બાદ તેમના પોતપોતાના સંતાનોના સગપણ માટે તેઓ મળ્યા છે. જો અહીં તેમના છોકરા છોકરીની વાત કરીએ તો અહીં છોકરી તેના બોયફ્રેન્ડ માટે 35 છોકરા જે રિજેક્ટ કરી નાખ્યા છે, ત્યારે તેની સામે છોકરો તેની ગર્લફ્રેન્ડ માટે કોઈ પણ બીજી છોકરી પસંદ કરવા તૈયાર નથી. આમાં પાછા તેમના માતા પિતાના અધૂરા રહી ગયેલા પ્રેમ એમ આમ બધું મળીને ભેગું થાય છે. તેના પછી શું થાય છે તે જાણવા માટે તો તમારે આ ફિલ્મ જોવી જોઈએ. આ ફિલ્મમાં કુલ 3 લવ સ્ટોરી જોવા મળે છે, જેમાં 2 ન્યૂ જનરેશનની જોવા મળશે, સાથે 3 વેવાઈ અને વેવાણની જે 19ના જમાનાની જોવા મળી જાય છે, જેમાં 3 સ્ટોરીઓ એ ખૂબ સારી રીતે રજૂ કરી છે, જેમાં 90ના પ્રેમથી લઈને આજના ન્યૂ જનરેશનના પ્રેમની ઝલક આ ફિલ્મમાં તમને જોવા મળી જાય છે. ફિલ્મ તમને થોડી સ્લો જરૂર લાગી શકે એમ છે, જેમાં તમે કદાચ પહેલેથી બધું પ્રિડિક્ટ પણ કરી દેશો. ફિલ્મમાં દરેકની એક્ટિંગ, સ્ક્રીન પ્લે અને સાથે જોરદાર ડાયલોગ પણ જોવા મળી જાય છે, જેમાં સેકન્ડ હાફમાં ઘણા એવા ડાયલોગ છે જે સૌને તમે બહુ ખુશ પણ થઈ જશો. એક્ટિંગની વાત કરીએ તો દેવેન્દ્ર ભોજાણી અને પ્રાચી શાહ આખા ફિલ્મમાં સવાયેલા જોવા મળશે, સાથે આરવી પટેલ અને અજય ત્રિવેદી પણ ખૂબ સારું પરફોર્મન્સ જોવા મળી જાય છે. તેમના લવ ઇન્ટરેસ્ટમાં આરેશા પ્રજાપતિ અને નમન ગોંડનું પણ સારું એવું પરફોર્મન્સ જોવા મળી જાય છે. સાથે સપોર્ટિંગ રોલમાં અરવિંદ ઉપાધ્યાયનું પણ સારું એવું કામ જોવા મળે છે. આ ફિલ્મ એક રસપ્રદ વેન્ડિંગ બ્રેકડ્રોપ સાથે આવે છે, જે દર્શકોને તરત જ આકર્ષી લે છે. આ ફિલ્મમાં પ્રેમ, કોમેડી અને ડ્રામાનું પરફેક્ટ મિશ્રણ જોવા મળી જાય છે, જે તમને હસાવશે, રડાવશે અને વિચારતા કરી મૂકશે. આ ફિલ્મમાં તમને વિવિધ સંબંધોની સુંદર રજૂઆત પણ જોવા મળે છે, જેમાં મિત્રતા, પિતા પુત્રી, માતા પુત્ર અને સાથે ભાઈ બહેનના સંબંધોને ખૂબ જ સંવેદનશીલતાથી દર્શાવવામાં આવે છે, જે ઇમોશનલ અને હાસ્યભર્યા દ્રશ્યોને સંતુલન પણ અહીં જળવાઈ રહે છે. આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે ફિલ્મના બધા સોંગ ખૂબ જ જોરદાર છે, જે ફિલ્મને 4 ચાંદ લગાવી દીધા છે. માટે 1-1 ચડિયાતા ગીતો આ ફિલ્મમાં તમને જોવા મળી જશે, જેમાં બોલિવૂડના સ્ટાર સિંગર વિશાલ મિશ્રાનું પહેલું ગુજરાતી સોંગ થોડી યાદ સ્વપ્ન તમને યાદોમાં ખોવાઈ જશો. તો જ્યારે સિદ્ધાર્થ ભાવસારનું કદી રે કદી અને સાથે જીગરદાન ગઢવીનું રહી ન જાય આ બધા સોંગ તમને વારંવાર સ્વભાવવા ગમે તેવા છે. અને અહીં જો ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે પહેલા દિવસે 15 લાખની કમાણી કરી હતી અને બીજા દિવસે 25 લાખ અને ત્રીજા દિવસે 37 લાખ. પણ ફિલ્મના ચોથા દિવસે આ ફિલ્મે કમાણી બાબતમાં થોડી ઓછી કમાણી કરી છે, જે 1 લાખની કમાણી કરી હતી અને ફિલ્મના 5મા દિવસે 11 લાખ. આમ ટોટલ અત્યાર સુધી આ ફિલ્મે 5 દિવસમાં 97 લાખની કમાણી કરી ચૂકી છે, જે ખૂબ સારી કમાણી કરી એમ કહી શકાય. ઓલ ઓવર ફિલ્મ ખૂબ જ સારી છે, જે તમે તમારા મિત્રો પરિવાર સાથે એક વાર તો અચૂક જોવા જેવી છે. તો કોણ કોણ આ ફિલ્મ જોવાનું પ્લાન કરી રહ્યું છે અને સાથે આ ફિલ્મ કોઈ અત્યાર સુધી જોઈ લીધી છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આ વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.